वाइब्रंट गुजरात ग्लोबल समिट सफलतापूर्वक बे दायका पूर्ण करी रही छे, जेना भागरूपे तेमज आगामी वाइब्रंट गुजरात 2024 प्री इवेंट अंतर्गत पाटणनी हेमचंद्राचार्य उत्तर गुजरात युनिवर्सिटीना कन्वेंशन हॉल खाते उद्योग मंत्री श्री बळवंतसिंह राजपूतनी उपस्थितिमां वाइब्रंट गुजरात वाइब्रंट पाटण समिट योजाई हती, जेमां पाटणना उद्योगकारोए राज्य सरकार साथे ₹100 કરોડના MOU कर्या हता, जेना कारणे 285થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે। સમિટમાં બાજપાઈ બેંક બલ યોજના MSME અને સ્ટાર્ટઅપ લોન સહાય પોલિમર મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે સહાય જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોન સહાયકના ચેકો મંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। વાઇબ્રન્ટ ગુજરાત 2024ની પ્રી ઇવેન્ટ સમાન આ સમિટના નિષ્ણાત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2019, ઝેડ સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાઇનાન્સ, PM માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસની જાણકારી આપવામાં આવી હતી। ઉપરાંત મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વર્ષ 2003માં જ્યારે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે, જે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવો જોઈએ। વર્ષ 2003માં જે પ્રયોગ કર્યો હતો તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી જ આજે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે। ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે। ગુજરાત આજે 33% જેટલું નિકાસ કરી રહ્યું છે। ગુજરાત 18% જેટલું ઉત્પાદન કરે છે। આજે 8.4% GDP સાથે ગુજરાત અગ્રેસર છે। છેલ્લા 20 વર્ષથી સૌથી વધુ રોજગારી ગુજરાત રાજ્ય આપી રહ્યું છે। મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સંબોધનમાં વિશ્વકર્મા યોજના થકી મળતા લાભની વાત કરી હતી। ભારત આજે મજબૂત મહાસત્તા બનીને આગળ વધી રહ્યું છે। આવનાર સમયમાં વર્ષ 2047 સુધી છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓ પહોંચે તે દિશામાં કાર્ય કરવામાં આવ્યું છે। ખેડૂતો, શ્રમિકો, સર્વેનો વિકાસ થાય તેવી વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે। વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પહેલથી અનેક નાના ઉદ્યોગકારો રાજ્ય સરકાર સાથે MOU દ્વારા જોડાઈ રાજ્ય જિલ્લામાં નવી રોજગારીનું સર્જન કરવામાં યોગદાન આપી રહ્યા છે। લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ પણ વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટની આ પહેલને બિરદાવી હતી। તદુપરાંત રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે પણ આ પહેલને બિરદાવતા જણાવ્યું કે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણને બળવંતસિંહ જેવા ઉદ્યોગમંત્રી મળ્યા છે, જેઓ પાટણને પણ અન્ય જિલ્લાઓની માફક વિકાસની હરોળમાં લાવવા માટેનું કાર્ય કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને પણ આ પહેલને બિરદાવતા સંબોધન કર્યું હતું। તેઓએ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિકાસ કરવામાં લોકોએ કઈ રીતે સહભાગી બની શકાય તે વિષય પર વાતચીત કરી હતી। આપણા સૌ માટે આનંદની વાત છે, ગુજરાતની અંદર 10મી વાઇબ્રન્ટના છેવાડાના માનવીને જોડી શકાય એના માટે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ એટલે જિલ્લા કક્ષાએ પણ વાઇબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે 33 જગ્યાએ ગુજરાતમાં આવી રીતે ડિસ્ટ્રિક્ટ વાઇઝ કાર્યક્રમો થવાના છે અને એક પાટણનો આજે એક કાર્યક્રમ હતો અને પાટણની અંદર શરૂઆતમાં જ આજે 100 કરોડ રૂપિયાથી વધારે MOU અહીંયા આગળ થયા છે, તમે બધા જોયું છે। આપણા જિલ્લાની અંદર પણ નાનામાં નાની યોજના સાથે જોડી શકાય અને લોકો એનો લાભ લઈ શકે એના માટેની અનેક વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે, કેન્દ્ર સરકારે કરી છે। અહીંયા આગળ 4:30 વાગ્યા સુધી બધા જ લોકોને એની માહિતી આપવામાં આવશે, કઈ પ્રકારનો નાના નાનો ઉદ્યોગ કરી શકાય, વિશ્વકર્મા યોજનાથી માંડીને અનેક યોજનાનો લાભ દરેક ક્ષેત્રે લોકોને મળે તો સુધીની વ્યવસ્થા અમારા અધિકારીશ્રીઓ કરશે। અને હું તો કહું છું કે ભાઈ પાટણના લોકોને કહું છું કે તમે આમાં જોડાઓ। પાટણ એક ભૂતકાળની અંદર રાજધાની પણ હતી અને સૌથી મોટો વેપાર જ્યારે પાટણમાં થતો હોય ત્યારે ફરીથી આપણે બધા સાથે મળીને પાટણને ધમધમતું બનાવીએ અને એની અંદર સરકાર અને આપણે બધા સાથે મળીને જે કોઈ કરવું પડતું હોય બધાનો એકબીજાનો સાથ સહકાર લઈને એનું આયોજન કરીએ।